पूर्व तैयारी विधेयक मंजूरी वगैरह मुद्दे विशेष चर्चा थई हती। आ सिवाय राज्य में बढ़ता स्वाइन फ्लू ने रोकवामां आरोग्य तंत्र की कामगीरी तेमज आवनारा लोकसभा चूंटणी में 26 बैठकों जीतवानो फॉर्म्यूला अने जिला कलेक्टर सम्मेलनना रिपोर्ट विषय पर विस्तृत जानकारी सीएमए मेळवी हती। आ राज्य में खेडूतों जो मगफली पकवी रहा था एमना माटे राज्य सरकारे टेकाना भावे मगफली खरीदी करवानो ऐतिहासिक निर्णय लीधो हतो अने 15 नवेम्बर थी समग्र राज्यना 122 सेंटर पर मगफली खरीद प्रक्रिया शुरू करवामां आवी हती। આજે આ પ્રક્રિયાનો છેલ્લો દિવસ હતો અને આજે રાજ્યમાં મગફળીની ખરીદ પ્રક્રિયા આજે પૂર્ણ કરવામાં આવી છે। લગભગ 3 મહિના જેટલા 90 દિવસ જેટલા ચાલેલા સમયગાળા દરમિયાન રાજ્યના 2,11,000થી વધુ ખેડૂતો પાસેથી 4,25,000 મેટ્રિક ટનથી વધુ મગફળીની રાજ્ય સરકારે 1,000 રૂપિયાના ટેકાના ભાવથી સફળતાપૂર્વક ખરીદી કરી છે। અંદાજે 2,200 કરોડ રૂપિયાની આસપાસની મગફળીની ખરીદી રાજ્ય સરકારે ટેકાના ભાવેથી ખરીદી કરી છે અને 8 તારીખ સુધીમાં 92-95% ખેડૂતોને પેમેન્ટનું ડાયરેક્ટ એના ખાતામાં ચૂકવણું પણ થઈ ગયું છે। જે 12% ખેડૂતો ચૂકવણામાં બાકી છે એની પ્રોસેસ ચાલી રહી છે અને ટૂંક સમયની અંદર આ તમામ ખેડૂતોને એના નાણાં મળી જશે। આમ રાજ્ય સરકારના પુરવઠા વિભાગ દ્વારા જે 122 સેન્ટર ઉપરથી ખરીદ પ્રક્રિયા હતી એને માન્ય મુખ્યમંત્રી શ્રી અમારા વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન નીચે ઘણી સમીક્ષા બેઠકો કરી અને પારદર્શક રીતે ક્યાંય મુશ્કેલી ન પડે માટે તમામ ખેડૂતોની ટેકાના ભાવે જે ઓનલાઈન રજીસ્ટ્રેશન થયું હતું એ તમામની ટેકાના ભાવે ખરીદી આજે પૂર્ણ કરવામાં આવી છે। કેબિનેટ પૂર્ણ થયા બાદ રાજ્યના અન્ન નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ પ્રેસ વાર્તામાં જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતોની ટેકાના ભાવથી મગફળી ખરીદવાની શરૂઆત 15 નવેમ્બરથી શરૂ કરી હતી જેનો આજે છેલ્લો દિવસ હતો। રાજ્ય 2,11,000 ખેડૂતોની મગફળીની ખરીદી કરવામાં આવી છે। 90 દિવસનો સમયગાળો હતો અને 1 મહિનો આપણે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા આપણે ઓપન રાખી હતી અને જેટલા ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાયું હતું એમાં 2,12,000 ખેડૂતોની આપણે મગફળી ખરીદી કરી છે। અમુક ખેડૂતો એવા હતા કે જેને વારંવાર SMS કરવા છતાં પણ જે ખેડૂતો નથી એવા એટલા બાકી રહી ગયા છે, એટલે હું માનું છું કે લગભગ 95% આસપાસ રજીસ્ટ્રેશન થયેલા ખેડૂતોની મગફળી રાજ્ય સરકારે પારદર્શક રીતે આ રાજ્યમાં ટેકાના ભાવે પૂર્ણ કરેલી છે। સમગ્ર ખરીદી પ્રક્રિયા દરમિયાન રાજ્યમાં 4,00,000 મેટ્રિક ટનની ખરીદી અત્યાર સુધીમાં કરવામાં આવી, 95% ખેડૂતોને મગફળીની ચૂકવણી કરી દેવામાં આવી છે, 122 સેન્ટરો પરથી ખરીદી કરવામાં આવી, પારદર્શક રીતે મગફળીની ખરીદી કરવામાં આવી છે, 90 દિવસનો સમયગાળો હતો, પાક વીમાની ચૂકવણીની શરૂઆત કરવામાં આવી છે।